કોરોના વાયરસને લઈ આપવામાં આવેલા લોકડાઉનમાંથી મુક્તિ મળી ગઈ છે અને અનલોકની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ વાત કરવામાં આવે કોરોના વાયરસની તો કોરોના વાયરસના કેસો અત્યારે ખૂબ જ વધારે પ્રમાણે સામે આવી રહ્યા છે. ત્યારે બીકેન્યુ ચેનલ આજે ખાસ અહેવાલ રજૂ કરી રહી છે કે બનાસકાંઠા જિલ્લામાં અત્યારે કોરોનાના કેસ કેમ વધી રહ્યા છે અને વધતા જતા કેસો અટકાવવા માટે શું શું કરવું જોઈએ. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે લોકો કોરોના વાયરસના ભયથી મુક્ત થઈ ગયા છે. કોઈ વસ્તુનો ભય દૂર થવો સારી બાબત છે, પરંતુ બેદરકારી ઘણી ખતરનાક સાબિત થઈ શકે તેમ છે. અને અત્યારે આવી જ ભૂલ બનાસકાંઠા જિલ્લાના લોકો કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અત્યારે લોકો કોરોના વાયરસને લઈ બેદરકાર જોવા મળી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના જે પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે તેના આંકડા ઘણા જ વધારે છે. અને અત્યારે કોરોના વાયરસનો ગ્રાફ કૂદકો મારીને ખૂબ જ ઉપર પહોંચી ગયો છે. ત્યારે વધતા જતા કોરોનાના પોઝિટિવ કેસોના કારણની અમે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે પહેલાં કરતાં અત્યારે કોરોનાના ટેસ્ટિંગ 10 ગણા વધારી દેવામાં આવ્યા છે. 1 મહિના પહેલાં જે 500 ટેસ્ટ લેવામાં આવતા હતા તે અત્યારે લગભગ 5000 જેટલા લેવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત લોકો સરકારની ગાઈડલાઈનને ભૂલી ગયા છે અને માસ્ક વગર ફરતા નજરે પડી રહ્યા છે. આ ઉપરાંત દિવસે ને દિવસે લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે, જેના લીધે કોરોનાના પોઝિટિવ કેસમાં ઘરઘમ વધારો થયો છે. સર, વાત કરવામાં આવે બનાસકાંઠા જિલ્લામાં જે રીતે કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે, તો તેની પાછળના મુખ્ય કારણો કયા કયા જવાબદાર છે? જે કોરોના પોઝિટિવની સંખ્યામાં જે સતત વધારો થઈ રહ્યો છે તેના માટે એક તો પહેલાં જે આપણે RT-PCR જે ટેસ્ટ કરવામાં આવતો હતો દર્દીનો, એ ટેસ્ટની સંખ્યા લગભગ ડેલીના આપણે 400-500 ટેસ્ટ કરતા હતા અને સેમ્પલ લઈ અને ધારપુર મેડિકલ કોલેજમાં મૂકતા હતા અને ત્યાંથી રિઝલ્ટ આવતું હતું 24 કલાક કે 48 કલાક પછી આવતું હતું રિઝલ્ટ. એના પછી સરકારશ્રીની ગાઈડલાઈન આવી તો છેલ્લા 1 મહિનાથી આપણે રેપિડ ટેસ્ટ પણ કરીએ છીએ અને RT-PCR પણ કરીએ છીએ. RT-PCRમાં જે રેપિડ ટેસ્ટમાં સિમ્ટોમેટિક હોય અને નેગેટિવ આવે, કારણ કે રેપિડ ટેસ્ટની આપણે જે કરીએ સત્યતા તો એ 60% જેટલી હોય છે, તો એમાં જો સિમ્ટોમેટિક હોય અને નેગેટિવ આવે તો આપણે RT-PCR ફરજિયાત કરવાનો હોય છે, તો એ આપણે ત્યાં મૂકીએ છીએ ધારપુર મેડિકલ કોલેજમાં. હાલ પણ બનાસકાંઠામાં 400 કરતાં વધારે ટેસ્ટ RT-PCR થઈ રહ્યા છે, 4000 કરતાં વધારે આપણે રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. જે સંખ્યા હતી પહેલાં એના કરતાં 10 ગણી ટેસ્ટની સંખ્યામાં વધારો થયો, એના કારણે જે પોઝિટિવ સંખ્યા હતી તે આપણને વધારે જોવા મળી રહી છે. આ સિવાય બીજા કયા કારણો જવાબદાર હોય છે? આ સિવાયના બીજા કારણોમાં મેઇન કારણ જોઈએ તો જે આપણે કદાચ સિમ્પ્ટોમેટિક હોય અને પોઝિટિવ છે એવી એને આપણને એથી આપણે એને ડિક્લેર કરીએ પછી એને હોસ્પિટલમાં દાખલ કરીએ અને પછી સિમ્પટોમ ફ્રી થાય 4 દિવસ કેડે એટલે પછી હોમ આઇસોલેશન કરીએ, તો જે હોમ આઇસોલેશનમાં ગાઈડલાઈન જે સરકારની છે એનું પાલન કરવામાં નથી આવતું. જે પોઝિટિવ છે એને ખરેખર 14 દિવસ સુધી બહાર જવાનું નથી, ઘરના લોકો જોડે પણ મળવાનું નથી, ઘરના લોકોથી દૂર રહેવાનું છે, માસ્ક સતત પહેરી રાખવાનું છે, સતત એને કાળજી રાખવાની છે કે હું પોઝિટિવ છું અને મારે 14 દિવસ જો હું કોઈના સંપર્કમાં આવીશ તો બીજા 10 જણને હું ચેપ લગાડીશ. એ જે એની અવેરનેસ જાગૃતતા છે એ એનામાં જોવા મળતી નથી, એ પછી એના ઘરના બીજા સભ્યોને ચેપ લગાડે છે, એના કારણે આ કેસોમાં વધારો થઈ રહ્યો છે. તો જેને પોઝિટિવ આવે એને ખરેખર પોતાના જાતે જ જાગૃત થઈ અને જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવવા માટે એને પોતાએ એક આઇસોલેશનમાં રહી અને જે એના ઘરના સભ્યો છે અને સમાજના સભ્યો છે એનાથી દૂર રહી અને આઇસોલેશનમાં 14 દિવસ ગાળવામાં આવે તો બીજાને જે ચેપ લાગી રહ્યો છે તે ચેપ ન લાગે અને આપણે જે સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એ સંખ્યામાં ઘટાડો થાય. ક્યાંક ને ક્યાંક જાહેર જીવનમાં પણ લોકો જાહેર રસ્તા ઉપર માસ્ક વગર ફરી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સ નથી જાળવતા, તો તે કેટલું ખતરનાક સાબિત થઈ શકે? હવે જે પોઝિટિવ જેને પોઝિટિવ આવ્યો છે એની વાતમાં આપણે એને હોમ આઇસોલેશન કરી નાખ્યું છે, પણ જે સિમ્પટોમ એ સિમ્પટોમેટિક છે જેનામાં લક્ષણો જ નથી અને પોઝિટિવ છે, એ આપણા માટે અત્યારે જીવતા બોમ્બ જેવો છે કે એને ખબર જ નથી કે હું પોઝિટિવ છું. અને એ પછી ત્યાં ભીડભાડવાળી જગ્યામાં જાય, જ્યાં આપણે અત્યારે શાકભાજી છે સવારના શાકભાજી લેવા જઈએ તો આપણને જોવા મળે છે કે શાકભાજીના જે ફેરિયાઓ છે તે માસ્ક વગર બેઠા હોય છે અને માસ્ક વગર શાકભાજીનું વેચાણ કરે છે. શાકભાજીની દુકાને આજુબાજુ 5-7 જણા શાકભાજી લેતા હોય તો એમાંથી એકાદ પોઝિટિવ હોય તો બીજા 6ને ચેપ લગાડવાની શક્યતા રહેલી છે. તો આવા લોકોએ અને શાકભાજી જે વેચતો હોય એને સતત માસ્ક 24 કલાક પહેરેલો રાખવો જોઈએ અને જે સાથે શાકભાજી લેવાવાળા આવે છે એમને પણ અલગ અલગ લાઇનમાં ઊભા રહી અને થોડું સોશિયલ ડિસ્ટન્સ રાખી અને શાકભાજી જે લેવા ખરીદવા આવતા હોય એમને પણ એવી રીતે ખરીદી કરવી જોઈએ, સાથે સાથે એમને પણ સતત માસ્ક પહેરેલો રાખવો જોઈએ. માસ્ક પહેરતી વખતે પણ જે મોઢું હોય એનું પૂરેપૂરું ઢંકાયેલું હોવું જોઈએ. એ બધી કાળજી રાખે તો આ સંક્રમિતની સંખ્યામાં જે છે એમાં ઘટાડો થઈ શકે.
આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાના અધિક આરોગ્ય અધિકારીએ વધુ વાત કરતાં જણાવ્યું હતું કે અત્યારે ઘણા એવા લોકો છે કે જેમાં લક્ષણો ના હોય પરંતુ તે કોરોના પોઝિટિવ હોય છે અને આવા લોકો ટેસ્ટિંગ કરાવતા ના હોવાના લીધે તેમને જ ખબર નથી હોતી કે તે કોરોનાગ્રસ્ત છે કે નહીં અને તેના લીધે તેઓ ખુલ્લામાં ફરતા હોય છે જેના લીધે કોરોનાનો ચેપ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે। ત્યારે લોકોને તાવ શરદી કે કમજોરી જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્ર પર પહોંચી કોરોનાના નિઃશુલ્ક ટેસ્ટ કરાવી લેવા જેથી તમે પણ સુરક્ષિત રહી શકો અને તમારો પરિવાર પણ। સર, વધતા જતા સંક્રમણને લઈ તમારા દ્વારા તમે લોકોને શું સંદેશ આપવા માંગો છો? લોકોને સંદેશ એ આપવા માગું છું કે કોરોના જે પોઝિટિવ થાય છે એટલે કોરોનાથી ડરવાની જરૂર નથી કે આપણને પોઝિટિવ છે તો આપણને એ મોત મતલબ કે ગંભીર પ્રશ્ન ઊભો થશે કે આપણને એનાથી એક મોતનો ડર લાગે છે, એમાં કોઈ કોરોનાથી ડરવાની જરૂર નથી। બધા કોરોનાથી ડરના કારણે ટેસ્ટ નથી કરાવતા, એ બહુ ખરેખર તો એ ઘણી ગંભીર બાબત છે કે જે આપણે ટેસ્ટ નથી કરાવતા। આપણને એમ લક્ષણ લાગે થોડા કે શરદી થઈ ગઈ છે, ખાંસી થઈ ગઈ છે, કદાચ શરદી ખાંસી તાવ ન હોય અને શરીરમાં અશક્તિ આવી જાય કે આપણને એમ લાગે કે મને થોડું ચાલું છું ને મને થોડો થાક લાગી જાય છે, એવા લોકોએ તો ફરજિયાત ટેસ્ટ કરાવવાનો અને ટેસ્ટ માટે પણ આપણે એટલી સરકારશ્રીની ગાઈડલાઇનમાં આપણે દિશામાં તો એટલી સરળ પદ્ધતિ અપનાવી છે કે આપણે જે અર્બન 1 છે કે લાટી બજારની આગળ છે, અર્બન 2 છે રામનગરમાં છે, ત્રીજું આપણે દિશા સિવિલ હોસ્પિટલ છે, ભણસારી ટ્રસ્ટ છે અને આપણે એક જનતા હોસ્પિટલ છે પ્રાઇવેટમાં, એ પણ સરકારી છે, ફ્રીમાં જ છે, એમાં પણ ટેસ્ટ આપણે થાય છે। તો આ જગ્યાએ તમે ફ્રીમાં ટેસ્ટ કરાવી શકો છો, 10 મિનિટમાં એનું રિઝલ્ટ આવી જાય છે। તો હું દરેક નાગરિકને વિનંતી કરું છું કે જેને આપણને એમ લાગે કે થોડા ઘણા પણ લક્ષણ હોય, થોડું ચાલવાથી શ્વાસ આવી લાગે, થાક લાગી જાય, શ્વાસ ચડવા મળે, એવા લોકોએ તાત્કાલિક ટેસ્ટ કરાવી અને પોતે જાતે અમને સરકારને મદદ કરવી જોઈએ, અમને હેલ્થ વિભાગને મદદ કરવી જોઈએ અને પોતે જાતે હોમ આઇસોલેશન થઈ જવું જોઈએ।